કેમ છો મિત્રો મજામાં ને મિત્રો ડેલી કરંટની અંદર મુકેશભાઈ આવતા જ હોય છે પણ તમે વિડીયોની અંદર મુકેશભાઈના વિડીયોની અંદર કરંટના જોયું છે કેટલાક સમયથી એમને ખાંસી અને કફની તકલીફ હતી અને એના પરિણામે જ્યારે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવ્યું ત્યારે ડૉક્ટરે એમને સલાહ આપી છે કે તમારે અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ કરવો પડશે બોલવાનું બંધ કરવું પડશે તો ત્યાં સુધી જેવું પણ હું રજૂ કરું કરંટ એવું તમે નિભાઈ લેજો મિત્રો અને હું મારો જે કરંટ આવશે એની અંદર મારો ચહેરો નહીં દેખાય માત્ર મારો વઇસ જ આવશે મિત્રો ઓન સ્કીન કમ્પ્યુટરના ઉપર સ્કીન રેકોર્ડ કરીશ એના દ્વારા તમને આપવાનો પ્રયત્ન કરીશ બરાબર અને આશા રાખીએ છીએ તરત મુકેશભાઈ સાજા થઈ જાય અને તમારા માટે તમારે ખાસ કરીને મુકેશભાઈ માટે એક જરૂર કોમેન્ટ કરજો કે મુકેશભાઈ જલ્દીથી સાજા થઈ અને આપણી સમક્ષ કરંટમાં આવી જે બહુ ગંભીર કોઈ બીમારી નથી એટલે એવું ટેન્શન લેતા નહીં પણ ડૉક્ટરે સલાહ આપી છે કે થોડા સમય પૂરતો આરામ કરવો પડશે ટૂંક સમયમાં જ મુકેશભાઈ આવી જશે તો આજે છે પાંચમી એપ્રિલ પાંચમી એપ્રિલના કરંટ અફેર્સના મુદ્દાઓ જોઈએ હવે પછી જોઈશું આપણે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર મિત્રો પાંચ એપ્રિલના કરંટ અફેર્સની વાત કરીએ તો પાંચ એપ્રિલ જગજીવન રામનો જન્મ દિવસ છે મિત્રો બાજુની અંદર તમે ફોટામાં જોઈ શકો છો જગજીવન રામ એમનો જન્મ પાંચ એપ્રિલ ઓગણીસો ને આઠના રોજ બિહારનું જે ચંદવા ગામ છે ત્યાં થયો હતો જગજીવન રામના જન્મદિવસને મિત્રો ક્ષમતા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ યાદ રાખવા જેવું પરીક્ષા માટે ખાસ એમના જે પિતા હતા એ બ્રિટિન જે લશ્કર છે એની અંદર નોકરી કરતા હતા જગજીવન રામ ઓગણીસો ને એકત્રીસની અંદર કલકત્તા યુનિવર્સિટીમાંથી એઓ સ્નાતક થયા હતા એમની વાત કરીએ તો એમણે ઓલ ઇન્ડિયા વેસ્ટ ક્લાસ લીગ જેવી સંસ્થાઓ દ્વારા દલિતો માટે મંદિરો અને સાર્વજનિક જે જળાશયો છે એ ખુલ્લા મૂકવા માટેના આંદોલન કર્યા હતા અને એમાં એમને સફળતા પણ મળી હતી ઓગણીસો ને બેતાલીસની વાત કરીએ તો ઓગણીસોને બેતાલીસની અંદર હિંદ છોડો આંદોલનની અંદર ભાગ લઈ અને જેલવાસ પણ થયો હતો ત્યાર પછી ભારત સ્વતંત્ર ભારતની અંદર સ્વતંત્ર ભારતના તેઓ પ્રથમ શ્રમ મંત્રી બન્યા હતા આ પરીક્ષા માટે એક અગત્યનો કહી શકાય એવો પ્રશ્ન છે મિત્રો જગજીવન રામ સાથે સંકળાયેલો સ્વતંત્ર ભારતના પ્રથમ શ્રમ મંત્રી બન્યા હતા ત્યાર પછી વાત કરીએ તો ઓગણીસોને પંચોતેરની અંદર જ્યારે ઇમરજન્સી દાખલ કરવામાં આવી એ વખતના વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધી દ્વારા લગભગ એકવીસ મહિના સુધી કટોકટી ભારતની અંદર લાદવામાં આવેલી અને ત્યાર પછી ઓગણીસો ને સિત્યોતેરની અંદર જ્યારે કટોકટી હટાવવામાં આવેલી ત્યાર પછી ઇલેક્શન થયા અને એની અંદર જનતા પાર્ટી જે છે એ બહુમતીમાં આવી અને એમની સરકાર થયેલી અને એ સમયે જે એ વખતના વડાપ્રધાન મોરારજી દેસાઈ હતા અને સ્વતંત્ર ભારતના ચોથા નાયબ વડાપ્રધાન બનેલા જગજીવન રામ યાદ રાખજો મિત્રો નાયબ વડાપ્રધાનનો આમ તો કોઈ કાયમી પદો હોતું નથી પણ ક્યારેક ક્યારેક સરખી ક્ષમતાવાળા વ્યક્તિઓ હોય વડાપ્રધાન અને એની નજીકનો ત્યારે આ નાયબ વડાપ્રધાનનું પદ આપવામાં આવે છે છેલમ છેલ્લા નાયબ વડાપ્રધાનની વાત કરીએ તો અટલ બિહારી વાજપેયીની સરકારની અંદર લાલકૃષ્ણ અડવાણી બનેલા એના પછી કોઈ નાયબ વડાપ્રધાન બન્યા નથી હવે જગજીવન રામની વાત કરીએ તો એમનું અવસાન છ જુલાઈ ઓગણીસો ને સત્યાસીના રોજ થયું હતું મિત્રો હવે જગજીવન રામ છે એમના જે સમાધિ સ્થળ છે એને ખાસ યાદ રાખજો મિત્રો પરીક્ષા માટે પૂછાય એવો છે તો એમનું જે સમાધિ સ્થળ છે એ સમતા સ્થળ તરીકે ઓળખવામાં આવે છે અને તમે અહીંયા આગળ ફોટોગ્રાફ્સની અંદર પણ જોઈ શકો છો આ એમના પુત્રી છે બરાબર યાદ રાખજો એનું નામ છે મીરા કુમાર ઘણા લોકોને અહીં ગરબડ થતી હોય છે ઘણા લોકો મીરા કુમારી કહેતા હોય છે મીરા કુમારી નહીં પણ મીરા કુમાર બરાબર એ ચૌદમી લોકસભાના સ્પીકર બન્યા હતા જગજીવન રામના પુત્રી મિત્રો યે મીરા કુમારની વાત આવી છે એટલે મીરા કુમાર આધારિત પણ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકાય મીરા કુમાર જે છે એ પ્રથમ મહિલા સ્પીકર છે જે લોકસભાના સ્પીકર બન્યા હોય એવા એટલે આ પણ એક ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો પ્રશ્ન છે આગળના મુદ્દા તરફ જઈએ આપણે તો ચાર એપ્રિલ આંતરરાષ્ટ્રીય સુરંગ જાગૃતતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો ઘણી જગ્યાએ આપણે જોઈએ તો જમીનની અંદર પેલી સુરંગો જેને આપણે અંગ્રેજીમાં માઇલ કહીએ છીએ માઇલો દાખલ કરેલી હોય અને ક્યારેક એના ઉપર આપણો પગ પડે અને બોમ્બ વિસ્ફોટ થતો હોય છે તો આના માટેની જે જાગૃતતા માટે ખાંડની અંદર જે સુરંગો ગોઠવેલી હોય છે એના માટેની જાગૃતતા માટે આ દિવસ ઉજવવામાં આવે છે અને આ દિવસ દર વર્ષે ચાર એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે આ વખતનો જેનો જે આંતરરાષ્ટ્રીય સુરંગ જાગૃતતા દિવસ હતો એની થીમ હતી ગ્રાઉન્ડ સેફ હોમ આ યાદ રાખજો ગ્રાઉન્ડ સેફ હોમ આગળના મુદ્દાની વાત કરીએ મિત્રો સંયુક્ત આરબ અમીરાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાયદ મેડલથી સન્માનિત કરવાની ઘોષણા કરી છે મિત્રો આ સન્માન ભારત અને જે સંયુક્ત આરબ અમીરાત જે છે એના સંબંધોમાં મજબૂતાઈ આવશે એવું માનવામાં આવે છે અને આ જે જાયદ મેડલ છે એની જાહેરાત યુ એના રાજકુમાર પ્રિન્સ ક્રાઉન નામ થોડું અટપટું છે યાદ રાખજો પ્રિન્સ ક્રાઉન મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને ટ્વિટર પર કરી હતી અને મિત્રો આ જાહેદ મેડલ છે અથવા પુરસ્કાર છે એ સંયુક્ત આરબ અમીરાત દ્વારા રાજાઓ રાષ્ટ્રપતિઓ અને રાષ્ટ્રપ્રમુખોને આપવામાં આવે છે એટલે કે દુનિયાના જે બહુ આમ શક્તિશાળી હોય એવા રાજાઓ રાષ્ટ્રપતિઓ અને રાષ્ટ્રપ્રમુખોને આપવામાં આવે છે આ સન્માનની વાત કરીએ તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનને આપવામાં આવ્યું છે ત્યાર પછી ચીનના રાષ્ટ્રપતિ સી જિમ્પિંગ અને બ્રિટનના મહારાણી એલિઝાબેથ રિત્યને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે અને હવે નરેન્દ્ર મોદીને પણ આપવામાં આવનાર છે ભારત જે છે મિત્રો જે ખનીજ તેલ છે એ ખનિજ તેલના આઠ ટકા જેટલું આપણને સંયુક્ત રાષ્ટ્ર આરબ અમીરાત પાસેથી આપણે આયાત કરીએ છીએ મિત્રો નરેન્દ્ર મોદીની વાત આવી છે પુરસ્કારની તો એના આધારિત બીજા બે બીજા એ પણ બે પુરસ્કારની પણ વાત કરી હતી કારણ કે પરીક્ષા માટે એ પણ અગત્યના છે આપણે ઇલેક્શનનો માહોલ છે એટલે બીજી બહુ ચર્ચામાં જતા નથી તો નરેન્દ્ર મોદીને ફેબ્રુઆરી મહિનાની અંદર દક્ષિણ કોરિયાનું જે સિયોલ શહેર છે એના દ્વારા જે સિયોલ શાંતિ પુરસ્કાર આપવામાં આવે છે એનાથી સન્માનિત કરવામાં આવ્યો છે જે શાંતિ પુરસ્કારનો સૌથી મોટો પુરસ્કાર ગણી શકાય છે સિયોલ પુરસ્કાર બરાબર તમે ફોટાની અંદર જોઈ શકો છો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને એમને સન્માનિત કરવા આવ્યો હોય એવા ક્ષણની આ અહીંયા આગળ તસવીર મૂકેલી છે સિયોલ પુરસ્કાર મેળવનાર શ્રી નરેન્દ્ર મોદી ચૌદમી વ્યક્તિ હતા યાદ રાખજો મિત્રો ચૌદમા નંબરની વ્યક્તિ છે નરેન્દ્ર મોદીને બીજો પણ એક પુરસ્કાર આપવામાં આવ્યો છે ખાસ કરીને યુએન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણ ક્ષેત્રે એમણે કરેલા યોગદાન માટે ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટેનો એ પણ યાદ રાખજો મિત્રો આ જે સિયોલ પુરસ્કાર છે એમાંથી જે નાણાં મળ્યા હતા એમણે એવોર્ડ સ્વરૂપે એ તમામે તમામ નાણાં શ્રીએ જે ગંગાના શુદ્ધિકરણ માટેનો જે પ્રોજેક્ટ છે એની અંદર એમણે એ દાનમાં આપી દીધા છે મિત્રો આપને જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં આગળના મુદ્દામાં જઈએ તો વિપિન આનંદ એલઆઈસીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે મિત્રો એલઆઈસી આપણે જાણીએ છીએ નામ બહુ પરિચિત છે પણ ક્યારેક ક્યારેક એનું ફૂલ ફોર્મ પણ પૂછતા હોય છે એનું ફૂલ ફોર્મ થાય છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મિત્રો યાદ રાખજો એલઆઈસીના જે ટૂંકું નામ છે એની અંદર આ જે ઓફ ઇન્ડિયા છે એનો ક્યાંય ઉલ્લેખ નથી એટલે એ પણ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલું ન લખતા પણ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેને આપણે ગુજરાતીમાં ભારતીય જીવન વીમા નિગમ તરીકે ઓળખીએ છીએ મિત્રો આ વિપિન આનંદનો તમે ફોટોગ્રાફ પણ જોઈ શકો છો આ વિપિન આનંદ પહેલાં એલઆઈસીના પશ્ચિમ પ્રદેશનો જે હવાલો સંભાળતા હતા એલઆઈસીની વાત આવી છે તો એલઆઈસીની વાત કરીએ તો એલઆઈસીની સ્થાપના એક સપ્ટેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ કરવામાં આવી હતી અને એલઆઈસીનું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે એલઆઈસી છે એ ભારતની સાર્વજનિક ક્ષેત્રમાં વીમો આપતી હોય એવી કંપની છે મિત્રો અહીંયા આગળ તમે બાજુની અંદર એલઆઈસીનો આ એનો લોગો પણ જોઈ શકો છો બરાબર એલઆઈસીનો મુદ્રાલેખ યાદ રાખજો ઘણીવાર પૂછાય એવો છે યોગ ક્ષેમમ વહામ્યમ ફરીથી રિપીટ કરું છું યોગ ક્ષેમમ વહામ્યમ આ એનો મુદ્રાલેખ છે જેને આપણે અંગ્રેજીમાં ઘણીવાર મોટો પણ શબ્દ વાપરે છે મુદ્રાલેખની જગ્યાએ મોટો વાપરે અત્યારે એમ આર જે કુમાર છે એ એલઆઈસીના વર્તમાન અધ્યક્ષ છે મિત્રો આપને અમારું કામ ગમતું હોય તો અમારી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ પણ આપ કરશો આગળના મુદ્દાની વાત કરીએ વિક્રમ પટેલને પ્રતિષ્ઠિત જોન ડિર્કસ કેનેડા ગેર્ડેનર ગ્લોબલ હેલ્થ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે બાજુની અંદર તમે ફોટો જોઈ શકો છો વિક્રમ પટેલનો અહીંયા આગળ ગાર્ડનર ફાઉન્ડેશન બે હજાર ઓગણીસ કેનેડિયન ગર્ડેનર પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરતો હોય છે આ જે ફાઉન્ડેશન છે એ આ પુરસ્કાર વિજેતાઓના નામ જાહેર કરતો હોય છે હવે આ પુરસ્કાર વિક્રમ પટેલને આપવામાં આવ્યો છે કેમ તો એના પાછળના કારણની વાત કરીએ તો માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ જે માનસિક સ્વાસ્થ્યને લગતી જે બીમારીઓ છે એને વિશ્વ સ્તર પર કેવી રીતે દૂર કરી શકાય એના માટેનું એમણે સંશોધન કરેલું હતું અને એના જ માટે આ એમને પુરસ્કાર આપવામાં આવ્યો છે મિત્રો ખેલ જગતની વાત કરીએ તો એશિયન ગોલ્ફની અંદર યોગદાન આપવા માટે પવન મુંજાલને એશિયન ટૂરથી સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો આ પવન મુંજાલનો તમે ફોટોગ્રાફ્સ જોઈ શકો છો બાજુની અંદર રમતા હોય એવી ગોલ્ફની રમત રમતા હોય એવા પ્રકારનો અહીંયા આગળ ફોટોગ્રાફ તમે જોઈ શકો છો પવન મુંજાલ એ મોટરસાયકલ અને જે સ્કૂટર બનાવતી વિશ્વ નિર્માતા કંપની છે હીરો હીરો મોટો ના ચેરમેન છે અને એમને એશિયન ટૂર દ્વારા સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે આ એવોર્ડ એક જાણીતા ગોલ્ફર શિવકુમાર કપૂર દ્વારા આપવામાં આવ્યો છે મિત્રો હા મિત્રો આપણે આ કમ્પ્યુટરની સ્ક્રીનવાળો વિડીયો ગમ્યો ને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આપના મિત્રો સુધી પહોંચાડજો આવજો મિત્રો